જીએસટી કૌભાંડનું મોસાળ બની ગયેલા ભાવનગરમાં અત્યાર સુધીમાં અબજો રૂપિયાના કૌભાંડ સામે આવતા તંત્ર સફાળું જાગ્યું છે અને એમાં પણ થોડા સમય અગાઉ ભાવનગર આવેલા મુખ્યમંત્રીએ પણ આ મામલે ટકોર કરી આવા લોકોને છોડવામાં નહીં આવે, જેને પગલે ભાવનગર જીએસટી વિભાગે 20 શખ્સો વિરુદ્ધ ગુચ્છીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ 2015 અંતર્ગત ભાવનગરમાં પ્રથમવાર આ ગુનો નોંધાઈ ગયો, જેમાં આરોપીઓ દ્વારા લોકોને આર્થિક કે કોઈ યોજનાનો લાભ આપી તેના ચેડા કરેલ આધાર કાર્ડનો ઉપયોગ કરી પાન અને જીએસટી નંબર મેળવી કૌભાંડ આચરતા હતા. શિક્ષિત લોકો છે એમને જાસામાં લઈ અને એમના પાન કાર્ડ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને નોંધણી દાખલાની જે ફાઇલ કહેવાય એવી એક ફાઇલ બનાવતા હતા અને એ ફાઇલ પછી નફો લઈને વેચી દેતા હતા. આવી એક મોડેસ ઓપરેન્ડી જાણવા મળી એટલે એ બધા જ માણસોને અમે આઈડેન્ટિફાય કર્યા, ત્યાં સ્પોટ વિઝિટ કરી અને એને અમે નામ આપ્યું આધાર 1.0 મિશન, જેમાં અમે ભાવનગર અને પાલિતાણાના પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા. એટેન્ડ કરવા માટે કોઈ પણ 2 ચાર્જશીટમાં કોગ્નિઝન્સ લીધેલું હોવું જરૂરી છે. એવા આપણને કુલ આરોપીમાંથી 20 આરોપી મળી આવેલા છે એટલે 20 આરોપીની વિરુદ્ધમાં ગુચ્છીટોક એક્ટ આપણે દાખલ કરેલ છે. 7 તારીખ સુધી આરોપી જ્યાં સુધી પોલીસની કસ્ટડીમાં છે એ ઇન્વેસ્ટિગેશનમાં વધુમાં વધુ ડીપ જઈ શકાય, તપાસમાં પોલીસ બ્રોડર વેમાં વિચારી શકે એ દિશામાં પૂછપરછ કરવામાં આવી છે. એ જ રીતે 7 તારીખ સુધીમાં કોઈ મહત્ત્વના સમાચાર કે મહત્ત્વની કડી જો પોલીસના હાથમાં લાગે છે અથવા 7 તારીખ સુધીના જે પોલીસ રિમાન્ડ છે એ દરમિયાન ફરિયાદ પછી શું અપડેટ આ ગુનાઓમાં છે, બીજા કોઈ ટોળકી કે બીજા કોઈ નાગરિકો કે બીજી કોઈ ગેંગ આમાં સંડોવાયેલી છે કે કેમ, એ તમામ